વડોદરામાં આવકવેરા વિભાગની ટીમ દ્વારા દીપક નાઇટ્રેટ કંપની પર દરોડા પાડવામાં આવ્યા. કંપનીની કોર્પોરેટ ઓફિસ, ફાર્મ હાઉસ, ગેસ્ટ હાઉસ સહિત અનેક સ્થળોએ આઈટી વિભાગ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી છે. આઈટીની 8 ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો ત્યારે મુંબઈથી પણ આઈટી ટીમ વડોદરા પહોંચી હતી. દીપક નાઇટ્રેટ કંપની કેમિકલ બનાવે છે, આઈટીની સર્વે ટીમ પણ તેમાં જોડાઈ છે. વ્યાજ વિશે વધુ વાતચીત કરવા માટે વડોદરાથી અમારી સાથે રવિ અગ્રવાલ જોડાયા છે. રવિ, જે રીતે દીપક નાઇટ્રેટ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા, આવકવેરા વિભાગ દ્વારા સવારથી આ કામગીરી ચાલી રહી છે, આગળ શું કાર્યવાહી થઈ? બિલકુલ, જુહી વાત કરવામાં આવે તો વડોદરાની જાણીતી દીપક નાઇટ્રેટ કંપની ઉપર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે અમે દીપક નાઇટ્રેટ કંપનીની જે છાણી સ્થિત આવેલી કોર્પોરેટ ઓફિસ છે ત્યાં ઉપસ્થિત છે. આપ જોઈ શકો છો કે અત્યારે જે આવકવેરા વિભાગના જે અધિકારીઓ છે તે અહીંયા સર્વે કરી રહ્યા છે. ખાસ કરીને સર્વે દરમિયાન જે એસઆરપીની જે સુરક્ષા કર્મીઓ છે તેઓ અહીંયા બેઠા છે. જે રીતના વાત કહી શકાય કે જે રીતના આવકવેરા વિભાગની જે વિવિધ 8 ટીમ દ્વારા દીપક નાઇટ્રેટની જે કંપની છે, કોર્પોરેટ ઓફિસ છે, ગેસ્ટ હાઉસ છે, ફાર્મ હાઉસ છે, તમામ જગ્યા પર 8 જેટલા અધિકારીઓની ટીમ અહીંયા કાર્યવાહી કરી રહી છે. ખાસ કરીને આ જે સમગ્ર ઓપરેશન છે તે મુંબઈની આઈટી વિભાગની ટીમનું ઓપરેશન છે. જેમને મુંબઈની જે માહિતી મળી હતી કે દીપક નાઇટ્રેટ દ્વારા મોટા પ્રમાણમાં કાળા નાણાંના વ્યવહારો કરવામાં આવી રહ્યા છે અને તેના આધારે જ તેમને તમામ જે માહિતી મેળવ્યા બાદ અહીંયા વડોદરાના આઈટી ઓફિસરોની માહિતી મેળવ્યા પછી તેમની સાથે તેમને સાથે રાખીને અહીંયા રેડ કરવામાં આવી છે. ખાસ કરીને કહી શકાય કે અલગ અલગ જગ્યા પર જે 8 ટીમ જે કાર્યવાહી કરી રહી છે તે 8 ટીમમાં જે અલગ અલગ 8 જગ્યા પર વિવિધ પ્રકારના જે દસ્તાવેજો છે, વિવિધ પ્રકારના જે માહિતીઓ છે તે એકત્રિત કરવામાં આવી રહી છે. આઈટી વિભાગની ટીમોએ દસ્તાવેજ જપ્ત પણ કર્યા છે. હું તમને આ ગાડીઓનો કાફલો બતાવીશ કે જે ગાડીઓમાં બેસીને આઈટીના અધિકારીઓ અહીંયા આવ્યા છે અને સવારથી જ અહીંયા સર્ચ કરી રહ્યા છે. આ સર્ચ કેટલા દિવસ સુધી ચાલશે તે હજુ સુધી માહિતી નથી મળી શકી, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે મુંબઈની ટીમ સર્ચમાં જોડાઈ છે ત્યારે મોટા પ્રમાણમાં કાળા નાણાંની બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. અને ખાસ કરીને જે રીતના આઈટી વિભાગને ગુપ્ત માહિતી મળી હતી દીપક નાઇટ્રેટને લઈને કે જે રીતના એક બેનામી વ્યવહારો કરવામાં આવ્યા છે કંપની દ્વારા, કાળા નાણાંના વ્યવહારો કરવામાં આવી રહ્યા છે કંપની દ્વારા, અને તેના આધારે જ તમામ જે પુરાવાઓ છે તે એકત્રિત કર્યા બાદ આજે વહેલી સવારથી વિવિધ 8 જેટલા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. સર્વેની કામગીરી ચાલી રહી છે અને સર્વે દરમિયાન જે દસ્તાવેજો છે કંપનીના મહત્વના, જે રોકડ અને જે લેવડ દેવડ થતા હોય, જે બી બેંક ટ્રાન્ઝેક્શન છે તે તમામ ટ્રાન્ઝેક્શન પણ તપાસવામાં આવી રહ્યા છે. આમ કહી શકાય કે આ સર્વેની કામગીરી પૂરી થયા બાદ મોટા પ્રમાણમાં દીપક નાઇટ્રેટનું કાળુંનામું બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. અને ખાસ કરીને જે રીતના કોર્પોરેટ જગતની આ કંપની છે અને તેમાં દરોડા પડવાના કારણે અન્ય કંપનીના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે, ત્યારે હવે જોવાનું રહે છે કે આઈટી વિભાગની કામગીરી બાદ કેટલું કાળુંનામું દીપક નાઇટ્રેટ કંપનીનું બહાર આવે છે. જી જુઈ, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર રવિ. તો જે રીતે હાલ તો અલગ અલગ જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે દીપક નાઇટ્રેટ કંપનીમાં, ગેસ્ટ હાઉસ સહિત તેના અલગ અલગ જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે.